તમારે સામે જોવાનું કે ત્યાં જોવાનું? હેલારો વિશે એવું કહીશ કે આપણી ભાષા આપણા સિનેમાને સન્માન અપાવનારી, આપણા ગુજરાત રાજ્યને સન્માન અપાવનારી ફિલ્મ છે. કેમ કે નેશનલ એવોર્ડ્સમાં બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ ક્યારેય કોઈ ફિલ્મને નથી મળ્યો. અને આ ફિલ્મ આપણા કલ્ચર વિશેની ફિલ્મ છે, આ ફિલ્મ આપણા ગરબા વિશેની ફિલ્મ છે, અને આ ફિલ્મમાં એવી વાત છે જે આપણી આસપાસ આપણે રોજ સતત રોજબરોજ જોઈએ છે. ભલે 1975ની વાત છે, પણ એવી ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કર્યો છે જે તમને ગમે અને તમને એન્ટરટેઇન કરે. બહુ જ સરસ અનુભવ રહ્યો. કેમ કે તમે 13 અભિનેત્રીઓ સાથે કામ કરતા હોવ, આટલી મોટી કાસ્ટ હોય, ત્યારે કેટલાક પ્રકારના કમ્યુનિકેશનના પ્રોબ્લેમ થાય, અને મોસ્ટલી પ્રોબ્લેમ શૂટિંગમાં એ થતા હોય છે કે લોકો ટાઈમસર તૈયાર ના થાય. મને યાદ છે કે 3 વાગે સેટ પર, રાત્રે 3 વાગે સેટ પર પહોંચેલી અભિનેત્રીઓ 7 વાગે 7ના ટકોરે પહોંચતી હતી, અને મને એક પણ દિવસ મારે વેઇટ નથી કરવું પડ્યું. અને બધા બહુ જ કોઓપરેટિવ હતા. અને જે સ્ટારડમ હોય છે સિનેમાનું, કે તમને ડિરેક્ટર તરીકે અથવા ફિલ્મમેકર તરીકે પરેશાન કરે એવું કોઈ સ્ટારડમ મને કોઈ એક્ટ્રેસે નથી બતાવ્યું. અને અમને લોકોને આ ફિલ્મ શૂટ કરતી વખતે 13 અભિનેત્રીઓ કોઈ પ્રોબ્લેમ નથી આપ્યા. એ આમ બહુ અચીવમેન્ટ છે, અને કદાચ એટલા માટે જ એ લોકોના કામને સરાવવા માટે આટલો મોટો સ્પેશિયલ જ્યુરી એવોર્ડનો નેશનલ એવોર્ડ એ લોકોને મળ્યો છે. એક તો ગુજરાત ગવર્મેન્ટે જે સબસિડી અનાઉન્સ કરી છે, બહુ સરસ છે. અમારા જેવા ફિલ્મમેકર્સ એનાથી ઇન્સ્પાયર થાય છે. કેમ કે જે રિસ્ક છે સિનેમામાં, જે કમર્શિયલ રિસ્ક જે છે બહુ મોટું છે, ફાઇનાન્સીસ મેનેજ કરવા મુશ્કેલ પડે. તો આમ તમને જો ગુજરાતી ફિલ્મ માટેનો જે નેશનલ એવોર્ડ મળે રજત કમળ, એના માટે 1 કરોડ સરકાર આપે છે. પણ આખા ભારતની બધી ભાષાઓની શ્રેષ્ઠ ફિલ્મનો સુવર્ણ કમળ મળે તો 2 કરોડ રૂપિયા અનાઉન્સ કર્યા છે સરકારે, જે હિલ્લારોને મળી રહ્યા છે. એટલે ડેફિનેટલી આટલા બધા પૈસા જ્યારે ખર્ચ્યા હોય ત્યારે બહુ જ આનંદ થાય. અને ગુજરાત સરકારને બહુ જ ધન્યવાદ, કેમ કે આ પ્રકારના એ લોકોના જે કામો છે એ ફિલ્મ મેકર તરીકે અમને લોકોને બહુ બળ પૂરું પાડે છે. થેન્ક યુ. એટલે કે તમારે મારું કેરેક્ટર જોવા માટે તો ડેફિનેટલી 8 નવેમ્બરે ફિલ્મ રિલીઝ થશે, એ જોવી પડશે. આ ટ્રેલર જોતા જોતા અમે આજે 3 વખત આ ટ્રેલર જોયું, અને 3-3 વખત અમારા રૂવાડા તો ઊભા થઈ જ ગયા. આ સ્ત્રીઓની વાત છે, બહેનોની વાત છે, તમારા એક્સપ્રેશનની વાત છે. તમને તમારી તમારી સ્વતંત્રતા તમારી પાસેથી કોઈ છીનવી લે તો કેવું લાગે? તમને કોઈ એમ કે ગરબા નથી રમવાના તો કેવું લાગે? એટલે બહેનો આઝાદીના 72 વર્ષ પછી દબાયેલી નથી, અને જો કે આ 1975 પહેલાંની વાત છે. એટલે એ જે ઉમળકો અમારો હેલ્લારો બહાર નીકળેલો ને આ વાત કરવા માટે, એ બહુ અદ્ભુત હતું. એ ફિલિંગ પણ અનબિલીવેબલ હતી. અને આ ટ્રેલર દરેક વખતે જોઈને આંખમાંથી આંસુ પણ નીકળી ગયા. 3 વખત ટ્રેલર જોયું અને રૂવાડા ઊભા થઈ ગયા 3-3 વખત. અને ફિલ્મ એવી છે કે 1975ના એક કાલ્પનિક ગામની વાત છે, પણ એ વાત એવી છે કે અત્યારે પણ ક્યાંક ને ક્યાંક કનેક્ટ થાય છે. બધી સ્ત્રીઓએ જે મહેનત કરી છે, દરેકનું અલગ અલગ કેરેક્ટર છે, અને અમે એ કેરેક્ટરને જીવ્યા છે ત્યાં. આજે ટ્રેલર જોયું તો અનબિલીવેબલ શબ્દો નથી ચડતા. હવે તો ફિલ્મની જ રાહ જોઈએ છે તમારી જેમ. અમે પણ ક્યારે અમે ફિલ્મ જોઈ શકીએ એ રીતના અમારી બધાની એક્સાઇટમેન્ટ છે, લાગણી છે. અને હું બહુ જ મતલબ બ્લેસ્ડ ફીલ કરું છું કે આ ફિલ્મનો એક ભાગ છું. ફિલ્મ વિશે એવું કહીશ કે ફિલ્મ બહુ ઓનેસ્ટ છે એન્ડ બહુ ઓથેન્ટિક છે. એકચ્યુઅલી એને આટલું એપ્રિસિએશન એટલા માટે જ મળ્યો છે બીકોઝ એ બહુ ઓનેસ્ટીથી ભજવાય છે. સો ઓનેસ્ટી લાવવા માટે, ઓથેન્ટિસિટી લાવવા માટે બધાને પ્રોબ્લેમ થાય, એક્ટર્સને પ્રોબ્લેમ થાય, ડિરેક્ટર્સને પ્રોબ્લેમ થાય. એટલે આઈ હોપ કે જે સાચા હૃદયથી ફિલ્મ બની છે, જે ઓનેસ્ટીથી બની છે, એ બધા સુધી પહોંચે એન્ડ બધાને એટલી જ ગમે. ફિલ્મ વિશે એટલું જ કહીશ કે ફિલ્મ જોવાઈ ગઈ છે ઇન્ડિયાના બેસ્ટ લોકોથી, અને એમને એમનો પ્રેમ દર્શાવી દીધો છે, અને આઈ હોપ કે ઓડિયન્સ પાસેથી અમને એટલો જ પ્રેમ મળે બસ. જ્યાં સુધી કામ કર્યું ત્યાં સુધી વાર્તા માટે પેલું કહેવાય ને કે એ લગાવ હોય કે એના માટે તમારે આ જીવવાનું જ છે, ત્યારે તમને નેશનલ અવોર્ડ્સ ને એ બધું હજુ ધ્યાનમાં જ ના આવે. બસ તમને વાર્તા જકડી રાખે. પણ એ પત્યા પછી અત્યારે જ્યારે નેશનલ મળ્યો છે ફિલ્મને, અને ફિલ્મના લીધે જે અમને મળ્યું છે, એ અત્યારે એવું લાગે છે કે કોઈ સફર આપણે કરતા હોય તો સફર પૂરી થાય પહેલાં જ્યારે તમને મંઝિલ ના મળી જાય કે ઓહો આ તો બહુ અનએક્સપેક્ટેડ હતું. કોઈ બી એક્ટર માટે નેશનલ અવોર્ડ ઇટ્સ અ ડ્રીમ. અને અમે તો હજી એટલા કરિયરના શરૂઆતમાં છીએ કે
મે બી અમે સપનું બી ના જોયું હજી કે અમને નેશનલ મળશે. તો યા ફિલ્મે અમને બહુ જ આપ્યું છે અને ફિલ્મ ઘરે ઘરે પહોંચવી જોઈએ, કારણ કે ફિલ્મની વાર્તા આજે અમે છીએ કે ના હોય પણ ફિલ્મની વાર્તા એક એક માણસ સુધી પહોંચવી જોઈએ. તો મારી રિક્વેસ્ટ છે ઓડિયન્સને કે ફેમિલી ફ્રેન્ડ્સ જોડે જરૂર 8 નવેમ્બરમાં જજો. થેન્ક યુ.